नमस्ते विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 6 વિષય ઇંગ્લિશ એમાં એક ટોપિક આર્ટિકલ વિશે ચર્ચા કરીશું। તો આના પહેલાના વિડિયોમાં આપણે આર્ટિકલ એ અને એન વિશે આર્ટિકલ એ અને એન વિશે અભ્યાસ કરી રહ્યા। હવે આમાં એક જ આર્ટિકલ સ વિશે અભ્યાસ કરવાનો છે। તો આર્ટિકલ સ તેને डेफिनेट आर्टिकल कहेवामां आवे छे। એટલે કે નિશ્ચિત આર્ટિકલ। निश्चित आर्टिकल એટલે તો કે આર્ટિકલ તો કે જે વ્યક્તિ અથવા તો વસ્તુ વિશે આપણે વાત કરીએ છીએ કે વ્યક્તિ અથવા તો વસ્તુ વિશે આપણી પાસે પૂરેપૂરી માહિતી છે કે નિશ્ચિત છે એટલા માટે તેને નિશ્ચિત આર્ટિકલ કહેવામાં આવે છે। તો આ આર્ટિકલની પહેલી વ્યાખ્યા લખો કે એકવચન નામનો એકવચન જ્યારે એકવચન નામનો ઉલ્લેખ प्रथम वक्त करवामां आवे त्यारे आर्टिकल ए अथवा तो एम ना परंतु तेज नामनो उल्लेख फरी वखत करवामां आवे The book
This is a book, એટલે કે આ બુક છે. The book is mine. તે બુક મારી છે. આપણે ખબર છે કે તે બુક મારી છે. એટલા માટે તે નિશ્ચિત બન્યું. એટલા માટે અહીંયા બીજી વખત લાગ્યું ધ. હવે બીજી વ્યાખ્યા જોઈએ. જો કોઈ
અતિવાચક એક વચન ના તેના આખા વર્ગની અથવા તો આખી જાતિની બરોબર આખા વર્ગ કે જાતિની વિશેષતા રજૂ કરે ત્યારે આર્ટિકલ ધ લાગે હવે કોઈ જાતિવાચક એકવાચક નામ તેના આખે આખા વર્ગ કે જાતિની વિશેષતા રજૂ કરતું હોય ફોર એક્ઝામ્પલ આપણે વાક્ય દ્વારા સમજીએ ધક્કાઓ ઇઝ એ હોલી એનિમલ ગાય છે એ પવિત્ર પ્રાણી છે પછી એક ગાય વંશી ભરે અને આખે આખી બધી જ ગાય હોય આખા આખા વર્ગ આખાની જાતિનું રજૂ કરતી હોય તો પણ તે ગાય છે તે પવિત્ર પ્રાણી છે એટલે કે એક વચન શું કામ અહીં આપેલું છે તો એક વચન છે છતાં પણ તેની આખી જાતિ કે વર્ગને સૂચવે છે આખા વર્ગનું રજૂ કરે છે ત્યાર પછીની વ્યાખ્યા જોઈએ ત્યારબાદ
કેપિટલ કરજો. તો આ બધા કેવા નામ ક્યાં? તો કે દુનિયાની એકમાત્ર ચીજ વસ્તુઓ. એ સૂર્ય તો એક જ છે, ચંદ્ર તો એક જ છે, પૃથ્વી તો એક જ છે, દુનિયા વિશ્વ તો એક જ છે. ત્યાર પછી જોઈએ તો શરીરના અંગો માટે, તો એમાં આપણે લખીએ તો હાર્ટ એટલે કે હૃદય, તો હેડ એટલે કે મસ્તક, ટો એટલે કે અંગૂઠો વગેરે. આવા બધા શરીરના નામની આગળ આવશે આર્ટિકલ. તો ત્યાર પછી છે સંગીતના સાધનોના નામની આગળ, તો જેમાં આવશે તો પિયાનો, તો તબલા. આવા ઘણા બધા નામો છે સંગીતના સાધનો છે, તો તેની આગળ આવશે આર્ટિકલ. તો ત્યારબાદ છે ક્રમિક સંખ્યાઓના નામ, તો એમાં આપણે લખીએ તો સંખ્યાઓ દર્શાવી હોય ત્યારે સંકુલ આવે છે આર્ટિકલ. તો હવે આટલું જોઈ લીધું દિશાઓના નામની આગળ, એકમાત્ર ચીજ વસ્તુઓના નામની આગળ, પછી શરીરના અંગોના નામની આગળ, સંગીતના સાધનોના નામની આગળ, ત્યારબાદ ક્રમિક સંખ્યાઓના નામની આગળ. એના પછીની એક વ્યાખ્યા જોઈએ તો નદીઓ, નદી, પર્વત, ધાર્મિક ગ્રંથો, ઐતિહાસિક ઇમારતો, વર્તમાન પત્રો, નદી, પર્વત, ધાર્મિક ગ્રંથો, ઐતિહાસિક ઇમારતો, વર્તમાન પત્રો વગેરેના નામની આગળ આર્ટિકલ. હવે એમાંથી પહેલું જોઈએ તો નદી, તો કોઈ પણ નદીનું નામ હોય તે નિશ્ચિત હોય કે એક જ નદી માટે હોય, એક વચન પણ હોય અને નિશ્ચિત પણ હોય, તો તેના આગળ આર્ટિકલ ધ લાગે છે. પહેલું જોઈએ ધ સાબરમતી, ધ તાપી, ધ ગંગા વગેરે. ત્યાર પછી જોઈએ તો ધાર્મિક ગ્રંથો, ધ રામાયણ, ધ મહાભારત, ત્યારબાદ ઐતિહાસિક ઇમારતો જેમાં આપણે લઈએ ધ તાજમહલ, ત્યારબાદ ધ રેડ ફોર્ટ, રેડ ફોર્ટ એટલે કે લાલ કિલ્લો, તાજમહેલ, લાલ કિલ્લો. ત્યારબાદ છે વર્તમાન પત્રો, તો અહીંયા જ લખીએ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. હવે વર્તમાન પત્રમાં એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે કોઈ લોકલ વર્તમાન પત્ર હોય તો એના આગળ ધ લાગતો નથી, પરંતુ જે બધી જ ફેમસ હોય એવું વર્તમાન પત્ર હોય ત્યારે તેમાં આર્ટિકલ ધ લાગે છે. ફોર એક્ઝામ્પલ ધ ટાઈમ્સ ઓફ
ઇન્ડિયા અહીં આગળ શું લાગે છે તો અહીંયા ટી કેપિટલ કરજો ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા હવે ધનો એક છેલ્લો મેં કહી દઉં તો કે જો કોઈ શબ્દની શરૂઆત કેપિટલ લેટરથી થતી હોય કે તેની એમથી થતી હોય બધામાં તમે જોઈ શકો છો કે શબ્દની શરૂઆત કેપિટલ લેટરથી થાય છે તો ખાલી જગ્યા પછી અહીંયા ખાલી જગ્યા પેલી હોય અને શબ્દની શરૂઆત કેપિટલ લેટરથી એટલે કે પેલી એબીસીડીથી થયેલી હોય ત્યારે આર્ટિકલ ધ જ રાખે ત્યાં આપણે કોઈ જ નિયમ શીખવાનો થતો નથી તો એક કે જ્યારે કોઈ વસ્તુ નિશ્ચિત બનતી હોય ત્યારે આર્ટિકલ ધ લાગે છે એમાં કોઈ નિયમ શીખવાનો રહેતો નથી ત્યાર પછી અહીંયા આગળનો અક્ષર એટલે કે ખાલી જગ્યા પછીનો જે શબ્દ શરૂ થાય છે જે નામ શરૂ થાય છે તેની શરૂઆત કેપિટલ લેટરથી થતી એટલે કે પેલી એબીસીડીથી થતી હોય ત્યારે આર્ટિકલ ધ આવે છે તો અહીંયા આપણો આર્ટિકલ ધ પૂર્ણ થાય છે આશા છે કે તમને આર્ટિકલ એ અને ધ ત્રણેય સરખી રીતે સમજાઈ ગયા છે તો આજ માટે બસ આટલું જ થેન્ક યુ